હજીરા અને ઓલપાડ કાંઠા વિસ્તારના આગેવાનોએ આરટીઓને આવેદનપત્ર આપીને ફિટનેસ સર્ટી વિના દોડતા પાણીના ટેન્કરો બંધ કરવાની માંગ કરી છે. સુરત આરટીઓ અને ઓલપાડના ખેડૂત સમાજના આગેવાનો એવા જયેશ પટેલ, દર્શન નાયક, લાલભાઈ મોસંબીવાલા સહિતનાઓએ આપેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે શહેર અને જિલ્લાની પાંડેસરા, સચિન, ઓલપાડ, પલસાણા, પીપોદરા, કીમ, હજુરા, કડોદરા અને ઇચ્છાપુર જીઆઈડીસીમાં ફિટનેસ વિનાના પાણીના ટેન્કરો દોડે છે, જેના કારણે વાહન ચાલકો અને રાહદારીઓ સાથે અકસ્માતો તો થાય છે પણ મોતને પણ બનાવો બને છે, ત્યારે આવા ફિટનેસ સર્ટી વગરના ટેન્કરો બંધ કરવાની માંગ કરી છે. સુરત જિલ્લાના લોકો માટે ખાસ કરીને આરટીઓની જે કામગીરી છે એ કામગીરી કેવી રીતે જિલ્લાના વાહન ચાલકોને અને અન્ય આરટીઓને લગતી કામગીરીમાં મદદરૂપ થાય એ માટે ઓલપાડ તાલુકાના આગેવાનો જયેશભાઈ, દીક્ષિતભાઈ, અન્ય આગેવાનોની સાથે મળીને સુરત જિલ્લાના ઇન્ચાર્જ આરટીઓ ડીકે ચાવડાજીને રજૂઆત કરીને એ પ્રકારની માહિતી માગવામાં આવી કે આજ દિન સુધીમાં સુરત શહેર અને જિલ્લામાં જે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર પાંડેસરા, સચિન, ઓલપાડ, પલસાણા, પીપોદરા, કીમ, હજીરા, કડોદરા, ઇચ્છાપુર જીઆઈડીસીમાં જે ફિટનેસ વિનાના જે ટેન્કરો પાણીના વહન કરે છે આને લીધે ઘણી જગ્યાએ અકસ્માતના બનાવો બન્યા છે. એમાં માનહાનિ પણ થઈ છે, માનવની હાનિ પણ થઈ છે, ઘણા ગાયો અને પશુઓના પણ મૃત્યુ અળફટે આવવાને કારણે થયા છે. એ બાબતમાં એક સઘન ઝુંબેશ કરીને આવા વાહનોને પકડવામાં આવે અને એને લીધે લોકોના જીવનની રક્ષા થાય એ પ્રકારની લાગણીને માંગણી વ્યક્ત કરી. બીજી માંગણીમાં જે બોગસ લાઇસન્સ, બોગસ રસીદ બુક તથા અન્ય જે અગાઉ જે ઘટના બનેલી હતી એની તપાસ અત્યાર સુધીમાં ક્યાં આવી અને રાજ્ય સરકારના જે પરિપત્ર છે એ પરિપત્ર મુજબ દરેક આરટીઓમાં ડેસ્ક હોવું જોઈએ, એની પર એક આરટીઓ ઇન્સ્પેક્ટર અને ક્લાર્ક સહિત જે આરટીઓમાં આવનાર લોકોને આરટીઓને લગતી માહિતી આપવામાં આવે, એને ફોર્મ ભરવામાં આવે તે અહીંયા પણ એ પ્રકારની કામગીરી નથી. અને ખાસ કરીને ઓલપાડ તાલુકામાં જે માસમા કાંઠે ફિટનેસ સેન્ટર આવેલું છે એ ફિટનેસ સેન્ટરમાં અઠવાડિયામાં 2 દિવસ કે 15 દિવસમાં 2 દિવસ એને કેમ્પ શરૂ કરવામાં આવે અને આરટીઓને લગતી જે HRC છે કે અન્ય બાબતના કેમ્પો કરીને કાંઠા વિસ્તારના લોકોને પણ ન્યાય મળે અને જે આરટીઓમાં બાજુમાં જગ્યા આવેલી છે એની પર ફૂગ પાકને માટે લાઇસન્સ આપવામાં આવે, જેનાથી રોજગારી મળે અને જે નેમ પ્લેટ છે એની પર જે રેડિયમ લગાવવામાં આવે છે એ પણ સ્થાનિક યુવાનોને એની કામગીરી આપવામાં આવે. આ પ્રકારની બધી રજૂઆત કરીને સુરત જિલ્લાના લોકોને આરટીઓને લગતી કામગીરીમાં મદદરૂપ થવાય અને રાજ્ય સરકારના પરિપત્રો છે એ પરિપત્રનું પણ અમલીકરણ થાય અને જે ટાઉટો આખા આરટીઓને જે ભરડો લીધો છે એની સામે પણ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે. આ બધી પ્રકારની લાગણી અને માંગણી મેં મુખ્યમંત્રીશ્રીને, વાહન વ્યવહાર મંત્રીશ્રીને અને વાહન વ્યવહાર કમિશનરશ્રીને, કલેક્ટરશ્રીને અને ડીકે ચાવડાજીને રૂબરૂ મળીને આ બધી જે મારી માહિતી છે સુરત જિલ્લાના લોકોના હિતમાં એને ન્યાય મળે એ પ્રકારની લાગણી અને માંગણી વ્યક્ત કરી છે. હાલ તો પાંડેસરામાં બાટલી બોય પાસે પાણીના ટેન્કર ચાલક દ્વારા એક્ટિવા ચાલકને કચડી નાખવા જેવી ઘટના જિલ્લામાં પણ છાસ વારે બનતી હોય, જેથી કાંઠા વિસ્તારના ખેડૂતો સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. બ્યુરો રિપોર્ટ, LK Star News, સુરત.